યુરોપ જઈએ, અમેરિકા જઈએ, વર્લ્ડના કોઈ પણ કોર્નરમાં જઈએ, વાતાવરણ પણ એકદમ આયા જોર્જિયા બાંડલી જ્યારે સુધી ટ્રીપ પૂરી ના ચનિયા ચોલી. ઓકે, આમ એમ પછી ફ્રેન્ડ કેમ છો? નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો 9:30 વાગે સ્ટાર્ટ કરીએ છીએ. અને કાલનું મેં તમને વેધર બતાવ્યું હતું કે રાતનો વરસાદ હતો, પાછો ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ઉપર અભી શું થાય છે કે વાદળા અને સન નીકળવાની તૈયારીમાં છે, સુરત દાદા આવવાની તૈયારીમાં છે. વાદળા કે મારો વારો અને સુરત દાદા કે મારો વારો, તો આવી રીતે બે વચ્ચે તમાસાન યુદ્ધ ચાલી રહ્યું છે. અને અહીંયા ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે, ક્યારનો આવી રહ્યો હતો પણ શું છે કે મારે ફોનમાં બેટરીનો પ્રોબ્લેમ હતો તો એ શૂટ ના કરી શકી. અહીંયા વિન્ડો આપણે ખોલી લઈએ, બહાર એક ચક્કર પણ લગાવી લીધી છે. ત્યારે વેધર સારું હતું અને વરસાદ આવવાની તૈયારી હતી. વાતાવરણ પણ એકદમ ફોગી ફોગી જેવું થઈ ગયું છે. આજે છે થર્સડે, કાલે ફ્રાઈડે નીકળવાનું છે અને બધું જ આજે પેક કરી લેવાનું છે. ઉપરથી થોડા મારે થેપલા પણ બનાવવાના છે અને થોડું બહુ નાસ્તો પણ બનાવવાનો છે. તો બસ આવો આખો દિવસ આમ જ છે અને થોડું કામ વગેરે કરી લઈએ અને પછી મળીએ. અને પછી કાલથી બ્લોગ આવે નહીં આવે, કેમ કે ટાઈમ મળશે તો અપલોડ કરીશ. વાઈફાઈના પણ ઠેકાણા કેવા છે કેવા નહીં એ બધું જ. અને યુરોપની આ જોર્જિયા વાળી જ્યારે સુધી ટ્રીપ પૂરી ના થઈ જાય ત્યાં સુધી ગુજરાતી વિડીયો બનાવીશું, પછી આગળ જોઈએ શું થાય છે શું નહીં. સો અભી બજે કેટલા વાગ્યા છે? 5:30 વાગી ચૂક્યા છે અને અહીંયા પ્રાતિ તૈયાર થઈ ગઈ છે અને મેહુલ ટિફિન લઈને જતા રહ્યા છે. અને અહીંયા ભાગ્ય શું કરે છે? હોમવર્ક થઈ ગયું બધું? હા થઈ ગયું. તારા રમવા જવું છે? પ્રાતિ બતાવ તો પ્રાતિ શું પહેરે છે. અને આજે છે પ્રાતિના જે ડાન્સ ટીચર છે ત્યાં વસંત પંચમીની પૂજા છે, તો પ્રાતિ ત્યાં જાય છે. શું પહેર્યું પ્રાતિ અને શું કહેવાય? ઓકે, ચનિયા ચોલી. ઓકે, આમ એમ પછી બહુ નહીં એમ કરવાનું. ઓકે, અને પ્રાતિને બહુ જ મોટી થાય છે બધું. અને અહીંયા પ્રાતિને વેણી પણ નાખવી હતી એ બધું નાખી દીધું છે. અને ઓઇલી હેર છે, ટાઈમે આવી જાજો ભાગ્યો. હવે શું કરવાનું? પ્રાતિને મેકઅપ કરવાનો છે અને પ્રાતિ મેકઅપ ચૂઝ કરે ત્યાં સુધીમાં મારે બનાવવાના છે થેપલા. તો અહીંયા ટિફિન બનાવી લીધું, આજ તો ખાલી દૂધીનું શાક બનાવી લીધું છે. અને બપોરે સૂપ રાઈસ બનાવ્યા હતા, થોડા પડ્યા છે. અને અહીંયા દેખ જોઈ લ્યો, આટલા થેપલા બનાવવાના છે. તો આ જોઈને જ બનાવવાનું મન થતું નથી, કેમ કે આમાં જવાનો છે બહુ બધો ટાઈમ. થેપલા હોય ને બે વ્યક્તિ હોય તો જલ્દી જલ્દી થઈ જાય. અને અહીંયા સવારના નાસ્તા માટે મેં આજે તો એને પણ એની સબ્જી બનાવવાની છે. અને સવારે વરસાદ મેં બતાવ્યો હતો, અત્યારે તમે જોઈ શકો છો કેવું અધેર છે, અંધારું તો છે જ. હવે રાતે જોઈએ વરસાદ આવે છે કે નહીં. એવું બધું છે, અહીંયા વાસણ બધું થઈ ગયું છે. ભાગ્ય પાછો આવી ગયો છે, પાછો જતો પણ રહ્યો. થઈ ગયો હવે જ્યુસ ભ્રાતિ? બે કર્યા. અને હજી આ બધાના હેર વોશ રાતે કરવાના છે, કેમ કે આવીને ભ્રાતિ સૂઈ ગઈ હતી, અત્યારે ઉઠી અને અત્યારે એને જવાનું છે. એને બીજું મૂકી દીધું મેં, અરે બેગમાં મૂકી દીધા. આપણે કાલ લઈ જવાની છે.
અહીંયા કરો જાવા હવે કરવા છે અહીંયા પ્રાતિને આ ડિસ્પોઝેબલ વસ્તુ બધી લઈ જવાની હતી એ લઈ જાય છે અને બીજું કંઈ ભૂલાતું નથી ને પ્રાતિ નેકલેસ ન પહેર્યું કાંઈ નહીં નેકલેસ નથી પહેર્યું આ સરસ લાગે છે ઓકે ચલ બાય ચપ્પલ પહેરી લેજો સેન્ડલ ના શૂઝ નહીં પહેરવા શૂઝ પહેરવાના બંને કાઢી જ નાખવાના છે બાય તો ટીવી વગેરે બંધ કરી દઈએ છ થઈ ગયા છે અને હવે થેપલા બનાવવાનો સ્ટાર્ટ કરી દઈએ કેમ કે થેપલામાં પણ બહુ બધી વાર લાગશે અને થોડી બોટલ વગેરે પાણીની પણ ભરી લઉં જેથી કરીને શું થાય કે ભૂલાઈ ના જાય થોડા મખાના વગેરે અને છોકરાઓનું શું હોય છે કે જર્ની લાંબી હોય તો બસ એ ખાવાનું જ કામ કરતા હોય છે ફ્લાઇટમાં એવો હોય કે પછી ટેક્સીમાં હોય અને ટેક્સી બંધાઈ લીધી છે તો ટેક્સી આવશે અને 10:30 નીકળવાનું છે અને આ બ્લોગ કેટલો લાંબો છે મને કાંઈ અંદાજ છે નહીં ક્યારે સ્ટાર્ટ કર્યો છે ક્યારે નહીં પણ બસ હવે થેપલા બનાવીએ અને હવે સીધા આપણે મળીશું જોર્જિયામાં અને જોર્જિયા છે યુરોપમાં આવેલું છે અને ફર્સ્ટ ટાઈમ યુરોપ પર હું ટ્રીપ કરીશ અને ત્યાંનું સ્નો વગેરે શું છે ત્યાંનું વેધર શું છે બધું જ તમને અપડેટ કરતી રહીશ ચાહે સ્ટોરી વગેરે હોય પોસ્ટ વગેરે હોય જો વિડીયો એડિટિંગ નહીં થઈ શકે તો જોઈએ હવે શું થાય છે શું નહીં તો ટ્રીપ કેવી રહે છે કેવી નથી રહેતી શું શું ત્યાં જોવાનું છે કેવી રીતે જવાનું એનો ચાહો તો લાસ્ટમાં અહીંયા આવીને એક વિડીયો બનાવી જેથી કરીને કોઈને જવું હોય તો એની ઇન્ફોર્મેશન થોડી બહુ તો મળી રહે કેમકે નવા પ્લેસમાં જતા હોય તો આપણે પણ બધું સર્ચ કરતા હોઈએ છીએ તો બધા કોઈકના રિવ્યૂ ઓનેસ્ટલી મળી જાય તો બહુ બધી હેલ્પ થઈ જતી હોય છે તો બસ એ જ છે હવે આ વિડીયો એડિટિંગ કરવાનો ક્યારે ટાઈમ મળે એ ખબર નહીં પણ હવે થેપલા કરી નાખું અને પછી આ વિડીયો એડિટિંગ કરી નાખું અને સ્કેડ્યુલ કરી નાખું જેથી કરીને ટાઈમ ટુ ટાઈમ વિડીયો આવતો રહે કહું છું કે પહેલાં છે ને થેપલા વણી લઉં વણી અને પછી એને શેકું તો શું થાય કે જલ્દી થઈ જશે અને તર ટાઈમ એટલો જશે આ તો હું નીચેની બેઠા બેઠા થેપલા વણાઈ જાય અને પછી ખાલી પહેલાં જ કરવાના રહે લુવા વણાવી લઈએ અને નીચે બેસી જઈએ દેશી સ્ટાઈલ થેપલા વણવા અને જાડા અને મોટા કેમ કે નાના નાના વણવા બેસશું તો આમે સુકાઈ જાય તો થોડા જાડા હોય મોણે વધારે નાખ્યું છે તો થોડા શું કે ઢીલા રહે આવી રીતે લુવા બની ગયા છે અને હવે સ્ટાર્ટ કરી દઈએ મેઇન ખેલ તો લોટ થોડો ઢીલો જ બાંધ્યો છે તો હારો હાર વણવા પડશે ને હારો હાર જ ચોડવવા પડશે લોટ થોડો ઢીલો થઈ ગયો છે મોટા મોટા કરવાના હતા તોય નાના લોવા થઈ ગયા વિન્ડો વગેરે ખોલી લઈએ અને જો તમે હવે વરસાદ ચાલુ થવા આવ્યો છે અને એસી પણ ચાલુ કરી દઈએ બંને શું થશે કે જે સાયરન છે અહીંયા ફાયર ડિટેક્ટર લગાવેલું છે અને જો થોડો પણ ધુમાડો જાય તો તરત એલાર્મ વાગવા માંડે એવી પડશે હવે બે ત્રણ
થેપલા વણાઈ ગયા છે, નારા ચોડોતી જાઉં છું અને હવે મળશું. આ થેપલા બની જાય પછી. અને વિન્ડોમાંથી તમને કદાચ દેખાતું હશે ને સંભળા પણ તું પણ હશે કેવી વીજળી પડે છે, વીજળી ગાજે છે. અને આ થેપલા બનાવી લીધા છે, 7:30 વાગી ચૂક્યા છે, પ્રાતિ હજુ આવી નથી, ભાગ્ય બહાર છે. તો બસ આવી જ રીતે ને આપણે ગુજરાતી લોકો ચાહે જઈએ યુરોપ, જઈએ અમેરિકા, જઈએ વર્લ્ડના કોઈ પણ કોર્નરમાં જઈએ, તો આપણા ગુજરાતીના અને ખાસ કરીને ફેમિલી સાથે હોય તો આ તો સાથે હોય જ છે. તો શું થાય કે જોર્જિયામાં ખાવા પીવાનું ને ખાસ તોર પર વેજીટેરિયન ખાવામાં બહુ બધા પ્રોબ્લેમ છે, મળતું જ નથી. તો આવું બધું થોડું લઈ ગયા હોય તો પછી છોકરાઓને ક્યારેક વચમાં ખાવાનું મન થાય યા પણ આપણને પણ ખાવાનું મન થાય તો એકાદ દિવસ તો નીકળી જાય. જોઈએ હવે ત્યાં શું થાય છે શું નહીં. તો આજનો વિડીયો અહીં જ એન્ડ કરીએ છીએ. મળીશું નવા વિડીયા સાથે. અને જોર્જિયા કેવી રીતે, ક્યાંથી, અહીંથી કેવી રીતે જઈએ છીએ બધું તમને આવનારા વિડીયોમાં ખબર પડશે. તો જય શ્રી કૃષ્ણ. દેખાય છે હવે એટલો જ અવાજ આવે શું ભાગ્ય વીજળીનો. રાતે આવી ગઈ છે અને બન બન બધું નીકળી ગયું છે પાછળથી. અને શું કરાવ્યા છે બેડાસ? તને જોવો જ પડશે કેટલો સરસ હતો કે ઘસરી જ મ્યુઝિક વગાડી દીધી. એવું? હા, હું આવવાની હતી એટલે ફ્રી જ ના થઈ રાતે અત્યાર સુધી. આવવાની કેટલું મજા આવીને સોંગ કેટલું સરસ હતું.